રાજકોટમાં આઈટી વિભાગનું મોટું સર્ચ ઓપરેશન. 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. 12 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવ્યા છે. 6 દિવસ સુધી 32 સ્થળો પર તપાસ ચાલી છે. રાજકોટની અંદર 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ તપાસ ચાલી રહી છે. ગૌરવ અમારી સાથે જોડાયા છે. ગૌરવ, આખરે 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. ગૌરવ જનક, રાજકોટના જ્વેલર્સ અને લેન્ડ ડેવલપર છે, તેને ત્યાં 6 દિવસથી આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન છે તે ચાલતું હતું. હવે મોટા સમાચાર એ સામે આવ્યા છે કે 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો છે તે મળી આવ્યા છે. 12 કરોડની જ્વેલરી અને રોકડ રકમ છે તે પણ મળી આવી છે. 32 જેટલા સ્થળોએ આ તપાસ છે તે કરવામાં આવતી હતી. અનેક મિલકત સંબંધી ફાઇલો પણ મળી આવી છે, તેને લઈને પણ તપાસ છે તે હાથ ધરવામાં આવશે. સાથે જ 17 જેટલા જે લોકરો મળી આવ્યા હતા તે ખોલીને તેની પણ જે અંદર રહેલી વસ્તુઓ છે તેમની કિંમત છે તે આંકવામાં આવી રહી છે. સાથે જ આઈટી વિભાગ દ્વારા 5 વર્ષમાં સૌથી મોટું ઓપરેશન બિલ્ડર અને ખાસ કરીને ત્યાર પછી હવે જ્વેલર્સ અને ત્યાં આ પ્રકારે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ ખાતે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવશે. આવકવેરા વિભાગ છે તેમના દ્વારા આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તેને કારણે સોની વેપારીઓ અને લેન્ડ ડેવલપર્સ છે તેમને ત્યાં ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે. બિલકુલ આભાર ગૌરવ. તો 1300 કરોડ રૂપિયાના બિન વ્યવહાર મળી આવ્યા છે. 12 કરોડની જ્વેલરી અને રોકડ પણ મળી આવ્યા છે. 6 દિવસ સુધી 32 જેટલા સ્થળો પર આ તપાસ ચાલુ છે. રાજકોટમાં આઈટીનું આ મોટું મેગા ઓપરેશન થયું છે. બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. 1300 કરોડ રૂપિયાના આ બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે.